ગુજરાતની પ્રથમ એમએમએ ફાઇટર ઇશિકા થીટે, જે વધુ ખેલાડીઓને તાલીમ આપવા માટે તૈયાર છે. 4 વર્ષની ઉંમરે જ ઇશિકા ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂકી છે અને આગામી એમએમએની આંતરરાષ્ટ્રીય ફાઇટમાં પણ ભાગ લીધો છે. ઇશિકા થીટે છે. હું ગુજરાતની સૌ પ્રથમ એમએમએ પ્રોફેશનલ એમએમએ ફાઇટર છું. એમએમએ એટલે મિક્સ માર્શલ આર્ટ્સ, જે બહુ જ ગ્રોઈંગ સ્પોર્ટ્સ છે વર્લ્ડ વાઇડ, જેવું કે બાસ્કેટબોલ અને ઇન્ટરનેશનલી ફૂટબોલ જેટલું ફેમસ છે, એનાથી પણ હવે એના લેવલ પર એમએમએ બહુ ફેમસ થઈ રહ્યું છે. યુએફસી કરીને એક યુએસમાં એક પ્રમોશન ચાલુ છે, એવી જ રીતે ઇન્ડિયામાં મેટ્રિક્સ ફાઇટ નાઇટ છે, જેમાં હું ઇન્ડિયાની સૌ પ્રથમ ફિમેલ ફાઇટર છું અને ગુજરાતથી તો ફર્સ્ટ પ્રોફેશનલ એમએમએ ફાઇટર છું. નેશનલ્સ 2018માં ગોલ્ડ મેડલ જીત્યા પછી તેણીએ ક્યારે પણ પાછળ વળીને જોયું નથી અને તેના સપના સુધી પહોંચવાનું ચાલુ રાખ્યું. મારા ફાધર શિરીષ થીટે, એ હું 4 વર્ષની હતી ત્યારથી મારી ટ્રેનિંગ સ્ટાર્ટ કરી છે. પહેલાં હું કરાટે કરતી હતી, કોબુડો કરતી હતી. નાનપણમાં મારા ફાધરને જોઈ જોઈને હું વેપન્સ, એટલે 4 યર્સ જેમાં ક્લાસમાં અલાઉડ પણ નહોતું, પણ હું મારા ફાધરથી બહુ ઇન્સ્પાયર થઈને આ બધું કરી રહી હતી. ધીરે ધીરે કિકબોક્સિંગ અને પછી મારા ફ્રેન્ડ્સ જ્યારે એમએમએમાં ગયા તો ઇટ ગોટ મી ઇન્સ્પાયર્ડ અને હું પણ એમએમએ સ્ટાર્ટ કર્યું. નેશનલમાં ગોલ્ડ મળ્યો મને. 2019માં મને પ્રોફેશનલ ડેબ્યુ કરવાનો ચાન્સ મળ્યો. સો ત્યારથી હું 2019થી હું પ્રોફેશનલ ફાઇટ્સ કરી રહી છું અને આગળ પણ ચાહું છું કે મને મારી ટ્રેનિંગ પોતાની સારી રહે, એટલા માટે એક ગુજરાતમાં હું બહુ જ સારી ફેસિલિટી વિથ માય કોચ બાબાજી ચૌધરી, એમના સાથે મળીને એક ફેસિલિટી બિડાંગ એમએમએ કરીને સ્ટાર્ટ કરી રહી છે, જે આઈ થિંક બધા ગુજરાતના જે બડિંગ ફાઇટર્સ છે જેમને પ્રોફેશનલ એમએમએ રમવું છે એમને એક ચાન્સ મળે વર્લ્ડ ક્લાસ એમએમએ ફેસિલિટીનો, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગનો પણ. તો વી હેવ સ્ટાર્ટેડ ધીસ ફેસિલિટી, જેમાં મારી પણ ટ્રેનિંગ સારી ચાલુ રહી છે મારા આગળ ફાઇટ્સ માટે, અને અલોંગ વિથ મી બહુ બધા ગુજરાતના જે ફાઇટર્સ છે જેમને સારી રીતે ફાઇટ કરવી છે એમના માટે પણ હું એમને ચાન્સ આપું છું, એમને યુનો ફાઇટ્સ કરવા માટે એન્ડ ટ્રેનિંગ. મારું સિલેક્શન 2019માં થયું હતું ઇન મેટ્રિક્સ ફાઇટ નાઇટ. મેટ્રિક્સ ફાઇટ નાઇટ ઇન્ડિયાનું ટોપ એમએમએ પ્રમોશન છે જે પ્રોફેશનલ ફાઇટ્સ કરાવે છે. એમના ઓનર છે ટાઈગર શ્રોફ, હી ઇઝ સો ફેમસ, રાઈટ? એ પોતે પણ બહુ જ સારા માર્શલ આર્ટિસ્ટ છે. અને એમના બેન છે ક્રિષ્ના શ્રોફ, જે એમએમએ ફાઇટર્સ ઇન્ડિયાના જેટલા પણ છે એમના માટે એક પ્લેટફોર્મ અને અમને એક ચાન્સ બની રહે એટલા માટે આ પ્રમોશન કરી રહ્યા છે. એમના સાથે એમના મમ્મા પણ છે આયશા શ્રોફ, જે બહુ જ પોતે અમને સપોર્ટ કરે છે, મોટિવેટ કરે છે. સો શ્રોફ ફેમિલી હેઝ ગિવન અસ ટ્રીમેન્ડસ ઓપોર્ચ્યુનિટી, રિસ્પેક્ટ, અને અમને એક ચાન્સ મળ્યો છે. હમણાં એમએમએમાં તો ઘણો જ સ્કોપ છે, ઇન્ડિયામાં જ નહીં વર્લ્ડ લેવલ પર. ખાસ કરીને ઇન્ડિયામાં હમણાં એટલા સારા ફાઇટર્સ નથી હમણાં જે બની રહ્યા છે આફ્ટર ઓલ ધીસ હાર્ડવર્ક. તો હું ચાહું છું કે એટલીસ્ટ ગુજરાતમાં આપણા ફાઇટર્સને લઈને હું ઇન્ડિયા લેવલ અને પ્રોફેશનલ લેવલ પર જાઉં. હું ચાહું છું કે વડોદરાના જેટલા પણ ફાઇટર્સ છે જેમને બનવું છે અહીંયા આવે, જોડાવે, આપણે એક ટીમ કરીને ગુજરાતને પ્રાઉડ કરાવે. કારણ કે મારા જોડે થોડોક ઇન્સિડન્ટ એવો થયો છે, લોકો સમજે છે ગુજરાતના ફાઇટર્સ કંઈ નથી, યુનો આપણને બહુ લાઇટલી લે છે જ્યારે આપણે ઇન્ડિયા લેવલ પર જઈએ છીએ. તો આઈ ફીલ કે આપણે એ મુમેન્ટ ગુજરાતને પ્રાઉડ કરાવીએ કે અમે પણ ફાઇટ કરી શકીએ છીએ, એન્ડ વી ઓલ્સો હેવ દેટ જીન્સ ઇન અસ, વી શુડ ગીવ અ ગુડ ફાઇટ ઇન નેશનલ એન્ડ પ્રોફેશનલ લેવલ. અને સ્પેશિયલી ફિમેલ્સ માટે તો જો કરિયર તમને ના કરવું હોય તો પણ એમએમએ એક લાઇફસ્ટાઇલ માટે તમે 1-2 વર્ષ કરો, યુ કેન ગેઇન ફિટનેસ અને તમે સેલ્ફ ડિફેન્સ તરીકે પણ બહુ જ આ ઇફેક્ટિવ છે ઓન ધ સ્ટ્રીટ. આ વર્ષથી એક એજન્ડા છે જે એનજીઓ, મારા મમ્મા એક એનજીઓમાં પ્રેસિડેન્ટ છે, એ શેરી બાળકોના અપલિફ્ટમેન્ટ માટે કામ કરી રહ્યા છે. તો ત્યાં જ એવી એમના જોડે વોલેન્ટિયર રહી ચૂકી છું હું. તો ત્યાં મને થોડી એવી ફિમેલ મળી છે જે સ્ટ્રીટ પર એક્સપ્લોઇટ થાય છે. તો આઈ ફીલ અરાઉન્ડ એજ 10 to 16 કે 18ની જે પણ મહિલાઓ છે, જે પણ છોકરીઓ છે જેમના પેરેન્ટ્સ નથી, જેમને પ્રોપર ટ્રેનિંગ નથી મળતી, એ લોકોને અમે થોડું ઘણું ફ્રી ઓફ ચાર્જ સેલ્ફ ડિફેન્સનું ટ્રેનિંગ આપીએ. તો અમે જાન્યુઆરીથી એક પ્રોગ્રામ રાખીએ છીએ, વી આર સિલેક્ટિંગ 20 ફિમેલ સ્ટાર્ટઅપ માટે ફ્રી ઓફ ચાર્જ. વી આર ગિવિંગ દેમ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ, એના જોડે અમે એમને વન ટાઈમ મીલ પણ આપીશું, સો દેટ એ થોડુંક પ્રોત્સાહિત થઈને આવે અને આ ટ્રેનિંગ સિરિયસલી લે.